આજે વાત કરીશું લિનક્સ કમાન્ડ્સ, લિનક્સ આદેશો, તેમાં પહેલા ભાગની. તો શરૂ કરીએ. હાઉ ટુ સ્ટાર્ટ લિનક્સ ટર્મિનલ. આ અગાઉના લેક્ચરમાં આપણે લિનક્સને ઇન્સ્ટોલ કરતા શીખ્યા હતા. હવે દરરોજના કાર્ય માટે શરૂ કઈ રીતે કરવું તેના માટે, તો તે માટે સૌથી પહેલા વર્ચ્યુઅલ બોક્સને ઓપન કરીશું, જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. તેમાં ઉબુન્ટુને સિલેક્ટ કરીને સ્ટાર્ટ બટન ક્લિક કરીશું, જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જેમાં ટાઈપ ટુ સર્ચ બોક્સની અંદર ટાઈપ કરીશું ટર્મિનલ. જેવું ટર્મિનલ ટાઈપ કરશો તો નીચેની સાઈડ આ પ્રકારનું બોક્સ જોવા મળશે, તેને ડબલ ક્લિક કરીશું, જેથી આ પ્રકારનું ઇન્ટરફેસ શરૂ થયેલું જોવા મળશે, જેને આપણે ટર્મિનલ ગણીશું. અહીંયા આ ભાગને કમાન્ડ પ્રોમ્પ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ક્રીનને જરૂરિયાત હોય તે પ્રમાણે મોટી અને નાની પણ કરી શકાય છે. તો વાત કરીશું લિનક્સ સાથે સંકળાયેલા કમાન્ડોની. સૌથી પહેલા નંબર 1, ડેટ. તારીખ દર્શાવવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં ડેટ ટાઈપ કરીશું અને એન્ટર આપતા જ આ પ્રકારે આઉટપુટ જોવા મળશે, જેમાં મંડે 21 ડિસેમ્બર 2020 અને સમય પણ આપેલો હશે. લિનક્સના બધા જ કમાન્ડ કેસ સેન્સિટિવ હોવાના કારણે સ્મોલ લેટરમાં જ ટ્રાય કરીશું. બીજું, ક્લિયર. આ કમાન્ડનો ઉપયોગ સ્ક્રીન સાફ કરવા માટે થાય છે. તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં ક્લીન લખીને એન્ટર આપતા જ સંપૂર્ણ સ્ક્રીન ક્લિયર થયેલી જોવા મળશે. ત્રીજું, CAL, કેલેન્ડર જોવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં CAL લખીને એન્ટર આપતા જ આ પ્રકારે ચાલુ મહિનાનું કેલેન્ડર જોવા મળશે. ચોથું, હુ, WHO. આ કમાન્ડનો ઉપયોગ યુઝરની માહિતી મેળવવા માટે થાય છે. તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં WHO હુ ટાઈપ કરીને એન્ટર આપતા જ આ પ્રકારે કરંટ યુઝરની માહિતી જોવા મળશે. પાંચમું, LS, હાલની ડિરેક્ટરીની ફાઇલ અને સબ ડિરેક્ટરી જોવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં LS લખીને એન્ટર આપતા જ આ પ્રકારે મુંજાલ યુઝરમાં ડિરેક્ટરી અને ફાઇલ્સ જે પણ હોય તેનું લિસ્ટ જોવા મળશે. છ, MKDIR, નવી ડિરેક્ટરી બનાવવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં સૌથી પહેલા LS કમાન્ડથી હાલની ડિરેક્ટરીના સબ ડિરેક્ટરી અને ફાઇલના નામ જાણી લઈશું. તેના પછી MKDIR સાથે નવી ડિરેક્ટરીનું નામ આપીશું. તે એન્ટર આપતા જ COPA78 નામની ડિરેક્ટરી બની ગઈ હશે. તે ક્રોસ ચેક કરવું હોય તો LS કમાન્ડથી ક્રોસ ચેક કરી શકાય છે કે COPA78 નામની ડિરેક્ટરી બની કે નહીં. 7, RMDIR, ડિરેક્ટરીને રિમૂવ કરવા માટે અથવા દૂર કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. તે માટે સૌથી પહેલા LS કમાન્ડથી કરંટ ડિરેક્ટરીની સબ ડિરેક્ટરી અને ફાઇલ્સનું લિસ્ટ જોઈશું, જેમાંથી જે પણ ડિરેક્ટરી દૂર કરવી હોય તેને RMDIR સાથે દર્શાવીશું. તે એન્ટર આપતા જ COPA78 નામની ડિરેક્ટરી રિમૂવ થઈ ગઈ હશે. તે ક્રોસ ચેક કરવું હોય તો ફરીથી LS કમાન્ડ આપીશું તો નીચેની સબ ડિરેક્ટરીમાં COPA78 જોવા મળશે નહીં. 8, CD, ડિરેક્ટરી બદલવા માટે CD કમાન્ડનો ઉપયોગ થાય છે. તે માટે સૌથી પહેલા LS કમાન્ડ આપીને સબ ડિરેક્ટરી અને ફાઇલનું લિસ્ટ જોઈશું. તેમાંથી જે ડિરેક્ટરીમાં જવું હોય તેને CD સાથે દર્શાવીશું. CD ડેસ્કટોપ, એન્ટર આપતા જ કરંટ પાથ ડેસ્કટોપ પછી $ જોવા મળશે. આ પ્રમાણે કરંટ ડિરેક્ટરીને CD દ્વારા બદલી શકાય છે. 9, CD.. પેરેન્ટ ડિરેક્ટરીમાં જવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે. અગાઉના કમાન્ડમાં CD કમાન્ડથી કરંટ ડિરેક્ટરી ડેસ્કટોપ આપણે સેટ કરેલી, જો ફરીથી CD.. આપીશું તો અગાઉના પ્રમાણે જ
पाथ जोवा मळशे। एनो मतलब पेरेंट डिरेक्टरी में सीडी डॉट डॉट द्वारा जई शकाय छे। 10 इको स्क्रीन पर संदेशों दर्शावा माटे आ कमांडनो उपयोग थाय छे। ते माटे कमांड प्रॉम्प्टमां इको साथे मैसेज दर्शावीशुं। एंटर आपता ज इको सिवायनो मैसेज એ આ પ્રમાણે પ્રિન્ટ થયેલો જોવા મળશે। 11 PWD હાલની ડિરેક્ટરીનો પાથ અને નામ દર્શાવવા માટે PWD કમાન્ડનો ઉપયોગ થાય છે। તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટ પર PWD લખીને એન્ટર આપતા જ કરંટ ડિરેક્ટરીનો પાથ અને નામ જોવા મળશે। 12 DC કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આધારિત કેલ્ક્યુલેટર શરૂ કરવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે। તે માટે કમાન્ડ પ્રોમ્પ્ટમાં BC ટાઈપ કરીને એન્ટર આપતા જ આ પ્રકારે કેલ્ક્યુલેટર શરૂ થયેલું જોવા મળશે, જ્યાં જે પણ કેલ્ક્યુલેશન કરવું હોય તેને આપણે આંકડાઓમાં દર્શાવીશું। 4+6 જેવું કીબોર્ડ પરથી એન્ટર આપીશું તો નીચે 10 રિઝલ્ટ જોવા મળશે। આ પ્રકારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ થાય છે। જો કેલ્ક્યુલેટરની જરૂર ન હોય તો Ctrl+Z આપીને કેલ્ક્યુલેટરને બંધ કરી શકાય છે। આ પ્રકારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું। જો વિડીયો પસંદ હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।